સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતો આપી રહ્યા છે મોહિત અનેકો સવાલ હાલ ઊભા થઈ રહ્યા છે કે કોણ કોણ આ મૌલાનાને નાણાકીય સહાય કરી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે જુનાગઢ પોલીસે સોંપવામાં આવશે ત્યારે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે સ્પષ્ટપણે એકત્રીસ જાન્યુઆરીના રોજ જે મોલાના છે તે જૂનાગઢ ખાતે આવ્યા હતા અને વ્યસન મુક્તિનો એક કાર્યક્રમ હતો જેમાં તેમને જે આ વિવાદાસ્પદ ટિપ્પણી છે તે કરી હતી અને જેને લઈને જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે આ ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી અગાઉ પોલીસ દ્વારા બે આયોજકો છે તેની સામે કાર્યવાહી કરી અને ત્યારબાદ હવે એટીએસની મદદથી જૂનાગઢ પોલીસ છે તેમના દ્વારા મુંબઈથી આ મોલાના છે તેની ધરપકડ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તેને જૂનાગઢ લાવવામાં આવશે મારી સાથે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સર છે આપણે તેની સાથે વાત કરીશું સર જે રીતે એ ધરપકડ કરવામાં આવી છે કેટલા સમયમાં જૂનાગઢ લાવવામાં આવશે શું કાર્યવાહી આગળ કરવામાં આવશે ગઈકાલે જે જે આ મોલાના જેણે એકત્રીસ તારીખે જે ભડકાવ ભાષણ આપેલું અને આખા વિસ્તારમાં એક શાંતિ ડોળવા માટેનો જે પ્રયાસ થયો એના ગંભીરતા લઈ અને તાત્કાલિક સ્થાનિક કક્ષાએ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો આ ગુનાની ગંભીરતા લઈ અને ત્યાંથી આઈટીએસની ટીમ ખૂબ જ સક્રિય રહી અને આરોપી મુંબઈના હોય એટલે આરોપીને તાત્કાલિક અહીંથી લાવવા માટેની જે ટીમ પાડેલી ત્યાંથી જૂનાગઢ પોલીસની મદદમાં આરોપીને હાલ અહીંયા જૂનાગઢ ખાતે લાવવામાં આવી રહ્યો છે ટીમ છે એ ઓન ધ વે છે અને બાકીની જે પ્રક્રિયા છે એ લીગલ જે એમની અહીંયા છે આયોજકોએ કેવી રીતે કાર્યવાહી કરેલી છે અને એ બધી જ વસ્તુ આરોપી જે અહીંયા ભડકાવ ભાષણ કરેલું છે એમને અહીંયા લાવીને એમનું વિગતવારના નિવેદન પછી સમગ્ર તપાસ છે એમની કોર્ટમાં મૂકવામાં આવશે ને એને આગળની કોર્ટની કાર્યવાહી કરવામાં આવશે જે આયોજકો છે તેને વેસન મુક્તિના નામે આ કાર્યક્રમ કર્યો હતો શું માનો છો કે આ કોઈ પૂર્વાયોજિત કાવતરું હતું કે પછી શું કહેશો આને લઈને જે રીતે મંજૂરી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પાસેથી લેવામાં આવેલી એમાં એમણે સ્પષ્ટ રીતે નશા મુક્તિ માટેનું કારણ બતાવેલું કાગળ ઉપર અને જે રીતે ભાષણ થયેલું છે આ બંને બાબતો છે ઓન રેકોર્ડ તપાસ કરનાર અધિકારીશ્રીએ લીધી છે હાલ જે આરોપી અહીંયા આવ્યા પછી એમની આયોજકો સાથે અને કેવી રીતે અહીંયા બોલાવવામાં આવ્યા આ જ વક્તાને કેવી રીતે બોલાવવામાં આવ્યા આ પ્રકારની તમામ છે વિગતો એની ચકાસણી અને એનું ઇન્વેસ્ટિગેશન થયા બાદ નામદાર કોર્ટને આના વિશેનો વિગતવાર રિપોર્ટ કરીને કોર્ટની આગળની કાર્યવાહી કરવામાં આવશે જે મોલાના છે તે અનેકવાર આ પ્રકારના જે નિવેદનો છે તે આપી ચૂક્યો છે સવારના ભાગે સામખિયાળીમાં પણ તેનો કાર્યક્રમ હતો અને તેમાં પણ આ પ્રકારનું નિવેદન છે તેનું સામે આવ્યું છે તો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ તેના ફોલોઅર્સ આ તમામ બાબતોને લઈને ચકાસણી કરવામાં આવશે ચોક્કસ તપાસ કરનાર ટીમ છે એ આગળના એમના જે કાર્યક્રમો છે એ બાબતે પણ તપાસ કરશે અને ભૂતકાળમાં પણ એને કેવી રીતે કેવી કેવા ભાષણો આપ્યા છે આ બાબતની પણ સોશિયલ મીડિયાની ટીમ મારફતે એને રેકોર્ડ ઉપર લેવામાં આવશે સર રિમાન્ડની માંગણી કરવામાં આવશે કોર્ટમાં રજૂ બિલકુલ જે તપાસ જે રીતે થાય અને ત્યાર પછી આગળ કોર્ટની પ્રક્રિયા દ્વારા રિમાન્ડની માંગણી અચૂક કરવામાં આવશે આસપાસ પણ એટલે અત્યારે જે પોલીસ છે તેમના દ્વારા તેમનો જૂનાગઢ પોલીસ છે તેનો કબજો લઈ અને અમદાવાદથી જૂનાગઢ તરફ આગળ વધી રહી છે મોલાનાને બોલાવવાનો હેતુ શું હતો આયોજકોનો તે દિશામાં તપાસ કરવામાં આવશે તેમના જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેની ચકાસણી છે તે કરવામાં આવશે વ્યસન મુક્તિ ના હેઠળ આ કાર્યક્રમ છે તેનું આયોજન થયું હતું એટલે તેમાં આ પ્રકારના વિવાદસ્પદ ટીપ્પણી અને પરસ્પર જે વયમનુષ્ય ઊભું થાય તે પ્રકારનું નિવેદન છે તે કઈ રીતે અને શા માટે કયા હેતુથી આપવામાં આવ્યું આ તે દિશામાં પણ હવે પોલીસ છે તે તપાસ કરી રહી છે સ્વાભાવિક છે કે થોડા દિવસો પહેલા જે રીતે જુનાગઢમાં તંગદીલીનું વાતાવરણ છે તે ઊભું થયું હતું ત્યારે આ ઘટના છે તેની સાથે આની કોઈ શાળગાટ છે કે કેમ તે દિશામાં પણ પોલીસ છે તે તપાસ કરી રહી છે જોવાનું રહેશે કે પોલીસ તપાસમાં શું સામે આવે છે

રજૂ કરવામાં આવશે કાં તો આવતીકાલે સવારે જુનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે